ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ વિડિયો 8 વિભાગ બી માં આપણે કુદ પ્રશ્નો આગળ જોઈશું સ્વાધ્યાય 2.2 નો દાખલો 14 હું રકમ વાંચું છું એ પણ શીખ્યા વાળો દાખલો થી આગળ ભણ્યા એ પ્રમાણે કે લક્ષ્મી એક બેંક માં ખજાનચી છે તેની પાસે રૂપિયા 100 50 અને 10 ના મૂલ્ય ની ચલણી નોટો ની છે આ નોટો ની સંખ્યા નો ગુણોત્તર 2:3:5 છે કુલ મૂલ્ય રૂપિયા 4 લાખ હોય તો દરેક નો મૂલ્ય ની કેટલી નોટો હશે અહીંયા નોટો ની સંખ્યા નો ગુણોત્તર આપી દીધો છે 2:3:5 એટલે મેં આગળ તમને શીખવાડ્યું એ પ્રમાણે કે ભાઈ 100 ની લક્ષ્મી પાસે આપણે ધારી લઈશું ધારો કે લક્ષ્મી પાસે રૂપિયા 100 ની નોટો ની સંખ્યા એ 2 છે જેમ માં આપેલું છે એટલે 2x રૂપિયા 50 ની નોટો ની સંખ્યા 3 આપેલું છે એટલે અહીંયા 3x અને રૂપિયા 10 ની નોટો ની સંખ્યા બરાબર 5x હવે એનું મૂલ્ય શોધીશું મૂલ્ય શોધવું એટલે જેટલા રૂપિયા હોય એટલી નોટો સંખ્યા વડે ગુણી નાખવાના એનું મૂલ્ય મળી જાય એટલે આપણે આ દાખલામાં સ્ટેપ પાડવાના એક આ સ્ટેપ આવશે બીજું આ સ્ટેપ મૂલ્યવાળું આવશે અને ત્રીજું સમીકરણ આવશે હવે જો 100 ની નોટોનું મૂલ્ય શોધવું હોય કુલ મૂલ્ય તો 100 ગુણ્યા નોટોની સંખ્યા 2x 100 ગુણ્યા 2x એટલે 200x રૂપિયા થયા એ રીતે 50 ની નોટોનું કુલ મૂલ્ય શોધવું હોય તો 50 ગુણ્યા 3x એટલે 150x રૂપિયા થાય અને 10 ની નોટોનું કુલ મૂલ્ય શોધવું હોય તો 10 ગુણ્યા 5x એટલે 50x રૂપિયા થાય અને આપણે લક્ષ્મી પાસે કુલ બધી નોટો કુલ 4 લાખ રૂપિયા દી લક્ષ્મી ખજાનચી જે બેંકની અંદર કેશિયર છે એની પાસે કુલ રૂપિયા 4 લાખ છે હવે આપણે સમીકરણ શું બનશે જો 200x રૂપિયા વત્તા 150x રૂપિયા વત્તા 50x રૂપિયા બરાબર 4 લાખ રૂપિયા આ બધાનો સરવાળો કરીએ તો 400x બરાબર 4 લાખ રૂપિયા થાય એક્સ એમને એમ રાખીને 400 છેદમાં લઈ જવાના છેદ ઉડાડો એટલે 1000 આવશે પછી આ જવાબ છે આપણી નોટોની સંખ્યા આને આપણે 1000 વડે ગુણીને આન્સર આપણે લાવી દઈશું આગળ મેં દાખલો શીખવાડ્યો એ પ્રમાણે એટલે આ દાખલો તમે આટલેથી અધૂરો જે HW માં પૂરો કરી દેજો સંપૂર્ણ આન્સર સાથે કુલ નોટોની સંખ્યા સાથે હવે એના જેવો બીજો સેમ ટુ સેમ સિક્કાવાળો જ દાખલો છે હવે સ્વાધ્યાય 2.2 નો દાખલો 15મો છે એ હું તમને રકમ વાંચીને સમજાવું છું મારી પાસે 1 રૂપિયો 2 રૂપિયા અને 5 રૂપિયાના મૂલ્યવાળા કુલ 300 રૂપિયાના સિક્કા છે 300 રૂપિયાના સિક્કા છે એટલે મૂલ્ય 300 છે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા આપેલી નથી જો સિક્કાની કુલ સંખ્યા રૂપિયા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો હવે અહીંયા તમને કહી રહ્યું છે કે રૂપિયા 2ના સિક્કાની સંખ્યા 5ના સિક્કા કરતાં 3 ગણી છે તો 5ના સિક્કાની સંખ્યા આપણને ખબર નથી એટલે એક્સ તો ધારો કે રૂપિયા 5ના સિક્કાની સંખ્યા એક્સ છે 2ના સિક્કા એના કરતાં 3 ગણા છે એટલે એક્સને 3 વડે ગુણી નાખે એટલે 3x છે કુલ સિક્કા આપણી પાસે 160 છે હવે 1 રૂપિયાના કેટલા સિક્કા છે મને ખબર નથી તો રૂપિયા 1ના સિક્કાની સંખ્યા કુલ આપણા 160 સિક્કા હતા એમાંથી આ બંનેનું ટોટલ બાદ કરી દઈશું એટલે એક્સ વત્તા 3x 4x બાદ કરી દઈશું તો મારી પાસે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 160 માઇનસ 4x છે એટલે પહેલાં આપણે સિક્કાની સંખ્યા લાવે હવે એનું મૂલ્ય લાવીશું તો જુઓ બીજો સ્ટેપ મૂલ્યવાળો હશે રૂપિયા 5ના સિક્કાનું કુલ મૂલ્ય 5ને સિક્કાની સંખ્યા સાથે ગુણી નાખીએ તો 5x રૂપિયા થાય રૂપિયા 2ના સિક્કાનું મૂલ્ય 2ને 3x એટલે રૂપિયા આ સિક્કાની સંખ્યા સાથે ગુણી નાખીએ એટલે 6x રૂપિયા થાય 1ના સિક્કાનું મૂલ્ય 1 × 160 માઇનસ 4x કરીએ તો 1 વડે મેં ગુણ્યા નથી એટલે એનું એ દેવા દીધું 160 માઇનસ 4x રૂપિયા થાય અને સિક્કાનું કુલ મૂલ્ય 300 રૂપિયા છે હવે આ ત્રણેયનો સરવાળો 300 થાય તો આપણું સમીકરણ બની ગયું 5x વત્તા 6x વત્તા 160 માઇનસ 4x બરાબર 300 6 × 5 = 11 11 માંથી 4 જાય એટલે 7x વત્તા 160 એમને એમ રહે બરાબર 300 160ને પેલી બાજુ લઈ જજો એટલે 140 આવશે 7 વડે ભાગજો આ દાખલો હોમવર્કમાં તમારે સંપૂર્ણ આન્સર સાથે પૂરો કરી દેજો હવે સ્વાધ્યાય 2.2નો દાખલો સોલ્વ જોઈએ આના જેવો છે પણ સહેજ અલગ છે એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 અને વિજય ન બનનાર દરેકને રૂપિયા 25નો પુરસ્કાર આપ્યો જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલી કુલ રકમ 3000 હોય
અને કુલ 63 સ્પર્ધકો હોય તો વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધો. આપણને વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા ખબર નથી, જે વસ્તુ ખબર ના હોય એ આપણે ધારી લઈએ છીએ કે વિજેતા સ્પર્ધકોની સંખ્યા x છે. કુલ સ્પર્ધકો આપણી પાસે 63 છે, એટલે ખેલાડીઓ. હવે વિજયી ન થનારા ખેલાડી કેટલા હશે? 63 માંથી આપણે વિજયી થયેલા ખેલાડી બાદ કરી કાઢો, એટલે આટલા ખેલાડી વિજયી નથી થયા. હવે આપણે શું કરીશું? જે વિજયી થયા છે એમને દરેકને 100-100 રૂપિયા આપીશું. તો વિજયી સ્પર્ધકને મળતી રકમ 100 × x એટલે 100x રૂપિયા મળે, અને વિજયી ન થયા એમને પણ દુઃખ ના લાગે એટલે એમને 25-25 રૂપિયા આપીશું. તો દરેકને 25 રૂપિયા આપીશું. સંખ્યા જે 63 - x, તો 25 - 63 - x કરીશું. આટલા રૂપિયા વિજયી ન થનારને મળ્યા. હવે આપણે એનો ગુણાકાર કરું તો 25 × 63 નો જવાબ આવશે 1575. 25 અને x નો ગુણાકાર થશે 25x, એટલે કુલ આટલા રૂપિયા વિજયી ન થયા એમને મળ્યા, અને કુલ રકમ મારી પાસે 3000 છે. હવે જો આ વિજયી થયા 100x રૂપિયા એમને આપી દીધા, વિજયી ન થયા 1575 - 25x એ વિજયી નથી થયા, એ બંનેનું ટોટલ 3000 રૂપિયા. હવે અહીંયા શું કરીશું? 100x માંથી 25x બાદ કરીશું, એટલે 75x + 1575 = 3000. 1575 હું પાછળ લઈ જાઉં એટલે બાદ થઈ જાય 1575, એટલે 3000 માંથી 1575 બાદ થાય એટલે 425 વધ્યા. હવે એક્સ એમને એમ રાખીશું, 75 છેદમાં લઈ દઈશું, એટલે 75 વડે તમારે ઘરે ભાગાકાર કરી દેવાનો. 425 ભાગ્યા 75 તો જવાબ આવશે 19. માટે વિજેતા થનારની સંખ્યા 19 છે. આ વ્યવહારિક દાખલા જે અત્યારે આ વિભાગ બી ના હતા, એ ટોટલ 23 દાખલા મેં એક સરખા દાખલા સાથે લાવી અને સમજાયા છે. તમે લખીને ચોક્કસ પ્રેક્ટિસ કરજો. હવે બીજા સમીકરણ ઉકેલોના દાખલા નેક્સ્ટ વિડીયોમાં આવશે. ઓકે, થેન્ક યુ.